विद्यार्थी मित्रों, धोरण चार विषय कूहु एटले के आपणे कूहु विषय जे आपणे अजमेसी पाठ्यपुस्तक छे गुजरातीनी तेमां अभ्यास करीशुं, जेमां आपणे पाठ एक नी शरूआत करी हती बाळको। अने पाठ एक मां आपणे एक सुंदर मजानुं गीत पण शीख्या हता के एमां चणा भाई पोताने बहु ज पहेलवान समजता होय छे अने छेल्ले चक्कीबेन तेनो केवी रीते कोळियो करी जाय छे ते आपणे आ पाठमां शीख्या। તે ઉપરાંત આપણે જોયું એક્ટિવિટી નંબર બે કે ચિત્ર એક તમને અહીં આપેલું છે અને આ ચિત્ર શેનું છે, ચિત્ર હતું એક કાર્યક્રમનું અને આ કાર્યક્રમ કયો, લગ્ન પ્રસંગ, જે લગ્ન પ્રસંગ હતો તેનો ભોજન સમારંભનો, અને તેના વિશેના જે પ્રશ્નોના ઉત્તર હતા તે પણ આપણે નોટબુકમાં લખી દીધા બાળકો। આજે આપણે ત્યાર પછીની જે પ્રવૃત્તિ છે તે જોઈએ, તો ત્યાં શું આપ્યું છે, ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો અને તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ, તો આ તમને ગૃહ કાર્યમાં રહેશે કે ઉપરનું તમે જે ચિત્ર જોયું તેની પરથી તમારે 7 થી 10 વાક્ય લખવાના છે। હવે વાક્ય તમે કેવી રીતે બનાવી શકો છો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું। જો અહીં તમે કેવી રીતે વાક્ય બનાવી શકો છો કે આ પ્રસંગ, આ પ્રસંગનું એક ચિત્ર છે અને તે પ્રસંગનું નામ છે લગ્ન સમારંભ, આ લગ્ન સમારંભનું ભોજન સમારંભ હોય તેનું ચિત્ર છે, અહીં બધા જ લોકો ભોજન કરી રહ્યા છે અને તેમાં બાળકો છે, બાળકોથી માંડીને યુવાનો, વૃદ્ધો બધા જ તેમાં સામેલ છે। આવી રીતે તમે અલગ અલગ વાક્ય બનાવી શકો છો બાળકો, તો એ તમારે ગૃહ કાર્યમાં પૂર્ણ કરવાનું છે। હવે આપણે જોઈએ નીચે, તો ત્યાં આપ્યું છે ગીતડું ગાશ્યું ને એક ચણો ખાડામાં પડ્યો, જે આપણે ગીત ગાયું શરૂઆતમાં ચણો જે પહેલવાની પોતાને સમજતો હતો તે આપણે ફરીથી ગાવાનું છે। ત્યારબાદ નંબર 3 જોઈએ, ત્યાં તમને એક સુંદર મજાની વાર્તા આપી છે અને વાર્તાનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો, વાર્તાનું નામ છે શેરીથી શર્ટ સુધી। શું નામ છે, શેરીથી શર્ટ સુધી। તો આ વાર્તા છે તે આપણે વાંચીએ, તમે પણ મારી સાથે સાથે તે વાર્તા જજો। શરૂ કરીએ। એક હતું ખિસ્સુ, એક શું હતું, ખિસ્સુ, અને આ ખિસ્સુ કેવું હતું, નાનકડું ને નમણું, નાનકડું પણ અને નમણું એટલે કે સુંદર પણ, પણ સાવ રખડું એટલે કે કેવું હતું, રખડું, એને રખડવાનો એટલે કે ફરવાનો ખૂબ જ શોખ હતો। એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે, એટલે કે આ જે ખિસ્સુ હતો ને એ તમારી જેવું હતું, નાનું હતું અને સુંદર પણ હતું, પરંતુ તેને રમવાનો ફરવાનો ખૂબ જ શોખ, એટલે કે જ્યાં જ્યાં નવા બુસ્કોટ, હવે બુસ્કોટ અહીં શબ્દ આપ્યો છે, બુસ્કોટ એટલે કે શર્ટ, જે તમે શર્ટ પહેર્યો છે ને બાળકો એના માટે અહીં શબ્દ વાપર્યો છે બુસ્કોટ, કે આ ખિસ્સું હતું, ખિસ્સાને જ્યાં નવું એ શર્ટ જોઈ જાય તેની ઉપર બેસવાની ખૂબ જ મજા પડે, એ તો દોડીને બુસ્કોટ પાસે જાય અને બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે છે અને કહે છે ખસ આગું ખસ ભાગ અહીંથી, કારણ કે આ જે ખિસ્સું હતું એ રખડું હતું અને રખડવાથી તેનું જે શરીર હતું એ ગંદુ થઈ જાય છે, એટલે કે એ મેલું હોય, આથી તેને નવો શર્ટ હોય એ તો નાચ પાડી દે છે। તો ખિસ્સું ત્યારે શું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ, મને તમારી સાથે તો બહુ ગમે છે। ત્યારે બુસ્કોટભાઈ એટલે કે શર્ટ ખિસ્સાને જવાબ આપે છે, શું કહે છે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે, તને જોઈને સૂક ચડે છે, તારી સાથે વાતે કોણ કરે, અને આવી રીતે જે શર્ટ છે તે જવાબ આપે છે, અને રોજે રોજ બુસ્કોટ ભાઈ એને ગંદુ અને ગંધારું કયા જ કરે, અને તેથી એક દિવસ આ ખિસ્સું છે તે રડવા લાગે છે, કારણ કે તેને રોજ જે શર્ટ હતા એ બુસ્કોટ ભાઈ હતા એને કહે છે કે તું તો બહુ જ ગંદુ છે, અને એની આંખમાંથી કેવડા ટીપા પડે છે, સફરજન જેવડા। હવે સફરજન તો તમે બધાએ જોયું જ છે બાળકો કેવડું મોટું હોય, એવડા મોટા આંસુના ટીપા એની આંખમાંથી પડવા માંડે છે, ટપ 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 ટપ, આવી રીતે તેની આંખમાંથી આંસુ પડે છે, અને આંસુ પડે છે તેના લીધે થોડી જ વારમાં આખું આંસુનું ખાબોચિયું પણ ભરાઈ જાય છે। જો અહીં શું લખ્યું છે વાર્તામાં, કે થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું અને ખિસ્સું આ ખાબોચામાં પલળી ગયું। હવે ખાબોચિયું ભરાણું, ખાબોચામાં શું હોય, પાણી હોય, અને પાણીની અંદર આ જે ખિસ્સું હતું એ પલળી જાય છે, આથી એના શરીર ઉપર જે ધૂળ હતી ને એ ધોવાઈ ગઈ
અને આથી એ કેવું બની જાય છે, ઉજળું ઉજળું અને ચોખ્ખું ચોખ્ખું, એટલે કે જે ગંદુ ખીસ્સું હતું એના લીધે એને બધા શર્ટ ના પાડતા હતા પોતાના શર્ટ ઉપર લગાડવા માટે, પરંતુ હવે તો તે ચોખ્ખું થઈ ગયું છે. ચોખ્ખું થઈ ગયું તો એ ખીસ્સું છે હવે રડતું પણ બંધ થઈ જાય છે. અને એની આંખ પટપટાવીને જોયું તો એનાથી જ હસી પડાયું. શા માટે હસી પડાયું? કારણ કે એ હવે ચોખ્ખું થઈ ગયું છે, આથી તે હસવા લાગે છે અને એ પોતે જ બોલવા લાગે છે, વાહ વાહ હવે તો હું કેવું રૂપાળું થઈ ગયું. અને એ તો રોફથી ચાલવા લાગ્યો, એટલે કે વટથી. જ્યારે આપણે પાસે કંઈક પાવર હોય ત્યારે આપણે કેમ વટથી ચાલીએ? તો એવી જ રીતે આ ખિસ્સું પોતે રૂપાળું થઈ ગયું, એનાથી તે રોફથી ચાલવા લાગે છે. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. કોણ આવ્યું બાળકો? સૂરજદાદા. સૂરજદાદા આવે છે અને એમની તો લાંબી લાંબી મૂછો હતી, એની લાંબી લાંબી મૂછો જોઈને આ ખિસ્સું છે તે તો શું થાય છે, બી ગયું, એટલે કે ડરવા લાગે છે. ત્યારે સૂરજદાદા હસતા હસતા કહે છે, એ બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, આવ મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. શું કહે છે? આવ મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. અને એમ કહીને સૂરજદાદાએ હાથ લંબાવ્યા. હવે ખિસ્સું હતું એને શું કર્યું, સૂરજદાદાના ખોળામાં જઈને બેસી ગયું. ખિસ્સું ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી જાય છે. ત્યારે સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી પોતાનો હાથ ફેરવ્યો. હવે સૂરજદાદા કેવા હોય? ગરમ ગરમ. આથી આ ખિસ્સું જે પલળી ગયું હતું તે હવે સુકાઈ ગયું. તો સૂરજદાદા કહે છે હવે કે, હે બચુકડા તું રડીશ નહીં. તું શા માટે રડે છે? કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને, કે જો હવે તો મેં તને સૂકવી પણ દીધું, હવે તારે રડવાનું નથી. તો એ ત્યારબાદ રડતું બંધ થઈ જાય છે. હવે અહીં તમારે એક એક્ટિવિટી કરવાની છે, એટલે કે અહીં તમારા માટે એક ગૃહ કાર્ય છે. અને આ ગૃહ કાર્યમાં શું છે, ખિસ્સાને ખોળામાં બેસાડીને સૂકવતા એક સૂરજદાદા દોરો. જો તમને ગૃહ કાર્યમાં આપ્યું છે કે ખિસ્સાને ખોળામાં બેસાડીને સૂકવતા એક સૂરજદાદા તમારે દોરવાના છે, અને એ દોરશો ક્યાં તમે? આજે તમને અહીં એક ચોરસ ખાનું આપ્યું છે ખાલી, એમાં તમારે એ ચિત્ર દોરવાનું છે બાળકો. તો બાળકો આ ખાલી જગ્યામાં તમારે ખિસ્સાને ખોળામાં બેસાડીને સૂકવતા હોય ને એવા સૂરજદાદા દોરવાના છે. જેમ તમે આ બાજુ જો ચિત્રમાં કે ખિસ્સું તમને અહીં આપેલું છે કાદવમાં પડેલું અને રડી રહ્યું છે, તો આવી રીતે તમારે અહીં ચિત્ર દોરવાનું છે સૂરજદાદા અને ખિસ્સાનું. હવે આપણે નીચે જોઈએ કે ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના. શું કહે છે? ના રે ના, સૂરજદાદા હવે હું નહીં રડું, એમ કહી હસતા હસતા એ બોલે છે. સૂરજદાદા સૂરજદાદા હવે હું ફાઇન લાગું છું નહીં, એ હવે ખુશ થઈ જાય છે. અને સાથે સાથે સૂરજદાદાને પૂછી પણ લે છે કે સૂરજદાદા હવે તો હું ખૂબ જ સુંદર લાગું છું. તો સૂરજદાદા કહે, હવે તું વાહલું વાહલું લાગે છે બચુકડા. કારણ કે સુરત જે સૂરજદાદા છે એ તો મોટી ઉંમરના હતા, આથી એ બાળકને રમાડતા હોય તેવી રીતે કહે છે કે હા હવે તો તું ખૂબ જ વાહલો વાહલો લાગે છે, બધાને તું જોઈને જ ગમી જાય એવો સુંદર તું લાગી રહ્યો છે. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરવા માટે ચાલતા થયા. અને ખિસ્સું જે છે ખિસ્સાભાઈ એ હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. હરખાવું એટલે કે ખુશ થવું, એ તો ખુશ થતું થતું હવે દરજીભાઈ પાસે જાય છે. અને આ દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે. નીરજભાઈ એટલે કે જે એક લેડી જે જેન્ટ્સ હતા એમનો એ શર્ટ સીવે છે. અને નેહાબેનનું શું સીવે છે? ફ્રોક મેક્સી અને વન પીસ સીવી રહ્યા છે. તો આવા દરજીભાઈ પાસે આ જે ખિસ્સું છે તે જાય છે. અને ખિસ્સું પછી હસતા હસતા દરજીભાઈને શું કહે છે? ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે કે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને એમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. એ શું કહે છે દરજીભાઈને કે, મને આ નવા નવા બુસ્કોટ છે નીરજભાઈના તેમાં બેસાડી દો ને. તો દરજીભાઈ હવે ખિસ્સા સામે જુએ છે. દરજીભાઈ શું કરે? ખિસ્સા સામે જુએ અને બોલે છે કે, અરે એ શું છે, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોટાડવાનું છું, તું તો કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. અને આમ દરજીભાઈ તેને ઝાટકી નાખે છે, તેને ખીજવાય છે. તો હવે દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી આવી રીતે હાંકી કાઢ્યું, હાંકી કાઢે છે. ફરીથી ખિસ્સાભાઈ તો રડવા લાગે છે.
એ શું કરે છે, એ રડવા લાગે છે અને રડતા રડતા એ જાય છે ધોબીભાઈની દુકાન પર. તો ધોબીભાઈ શું કરતા હતા? ધોબીભાઈ દુકાનમાં નિરાતે સૂતા હતા અને રડવાનો અવાજ સાંભળી તે જાગી જાય છે. હવે કોણ રડતું હતું? ખિસ્સાભાઈ. ખિસ્સાભાઈ રડતા હતા ને કારણ કે દરજીભાઈ તેમને દુકાનમાંથી હાંકી કાઢ્યું, આથી તે રડતું હતું. અને રડવાનો અવાજ સાંભળીને ધોબીભાઈ જાગે છે અને જુએ તો ખિસ્સુ ઊભું ઊભું રડી રહ્યું છે. તેની આંખમાં તેની આંસુથી તો ધોબીભાઈના બધા જ કપડાં ભીના ભીના થઈ ગયા હતા. હવે ધોબીની દુકાને શું હોય? કપડાં હોય. તો કપડાં હોય એ કપડાં બધા જ ભીના ભીના થઈ ગયા. હવે ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર સૌ પ્રથમ તો ખીચાઈ જાય છે. શું કરે? એ ગુસ્સામાં આવીને તેને ખીચાઈ જાય છે અને બોલ્યા, બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? એક તો પોતે ખીચાય છે અને સાથે પૂછતા પણ જાય છે કે તને કોણ વઢ્યું છે. તો ખિસ્સુ રડતા રડતા બોલે છે કે મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર મને ચોરતા નથી. એટલે કે નીરજભાઈ જે છે તેનો શર્ટ નવો દરજી કાકા સીવે છે, પરંતુ એના શર્ટ પર આ ખિસ્સાને બેસવું છે. પરંતુ દરજી કાકા ના પાડી દે છે કારણ કે તે ખિસ્સુ હતું એ કરચલી વાળું હતું. આથી તે રડવા લાગે છે. તો ધોબીભાઈ કહે, અરે એમ વાત છે તો અહીં આવ. હું શું કહે છે? અરે એમ વાત છે, અહીં આવ, હું તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. અને ધોબીભાઈએ ગરમ કરીને જે ઈસરી હતી એ ખિસ્સાની ઉપર મૂકી દીધી. હવે ખિસ્સું એવું દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ. એ જ્યારે અવાજ કરવા લાગે છે તો ધોબીભાઈ કહે, ચૂપ થઈ જા. અને ત્યારબાદ ધોબીભાઈએ જોર જોરથી ઈસરી ખિસ્સાની ઉપર ફેરવવા માંડી અને થોડી જ વારમાં ખિસ્સાની જે બધી કરચલીઓ હતી એ તો ગાયબ થઈ ગઈ, ગુમ થઈ જાય છે. એટલે હવે ખિસ્સું છે તે હસવા લાગે છે અને કહે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાંકડું થઈ ગયું. એટલે કે જે સ્ક્રેચિસ હતા એની ઉપર જે કરચલી હતી એ તો જતી રહે છે. આથી તે સુંદર મજાનું હવે લાગે છે. તો હવે એ ધોબીભાઈને થેન્ક યુ પણ કહી જ દે છે અને પછી ત્યાંથી તે ચાલતું થાય છે. ત્યાં ચાલતું થાય છે, ક્યાં જશે હવે એ? ધોબીભાઈને આવજો કહીને ખિસ્સું તો દરજીભાઈની દુકાને ગયું. એ ફરીથી દરજીભાઈ પાસે જાય છે અને દરજીભાઈને કહે, જો હું તો હવે એકદમ નવું નક્કર થઈ ગયો છું, મને નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટાડશો ને? તો દરજીભાઈ તો હવે હા પાડી દે છે કારણ કે ખિસ્સું હવે નવું જ લાગતું હતું. એ કહે છે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે, ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. આમ કરીને તે જો અહીં નીચે ચિત્રમાં જુઓ કે જે દરજીભાઈ છે તે આ જે ખિસ્સું હતું તેને નીરજભાઈના બુસ્કોટ પર લગાડી રહ્યા છે અને જે ખિસ્સું હતું એ તો ખુશખુશાલ ત્યાં બેસી જાય છે. હવે આપણે આગળની વાર્તા જોઈએ કે ખિસ્સું શું કહે છે કે એ તો હસવા લાગે છે અને ફેર ફૂદડી ફરતું ફરતું બેસી ગયું નીરજભાઈના બુસ્કોટ પર. તેને નીરજભાઈના બુસ્કોટ પર એટલે કે નીરજભાઈનો જે શર્ટ હતો તેની ઉપર બેસવાની તો ખૂબ જ મજા પડી ગઈ અને દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ભર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ પર ચોંટી ગયું. તો એ બુસ્કોટ પર તો ચોંટી ગયું. હવે આપણે આગળ વાર્તા જોઈએ. ત્યાં શું છે કે ત્યાં આપ્યું છે આપણને, સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા, એ પોતાનો નવો બુસ્કોટ જોઈને રાજી રાજી થઈ ગયા. એટલે કે નીરજભાઈનો શર્ટ હવે જે દરજી કાકા હતા એમને સીવી દીધો છે. તો આથી એમનો નવો શર્ટ જોઈને તે તો ખુશ ખુશ થઈ જાય છે. ત્યારબાદ કહે છે, બચુકડા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો આ બહુ ગમ્યું. અને ખિસ્સું તો ખુશખુશાલ થઈને હસવા લાગે છે કારણ કે નીરજભાઈએ તેના વખાણ કર્યા. આથી જે ખિસ્સું છે એ તો રાજી રાજી થઈ ગયું. અને પછી આ નીરજભાઈ છે એ તો નવો નવો બુશકોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચકડું ખિસ્સુંય બાલ મંદિરે જાય અને નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું પણ રમવા જાય. અને જ્યારે નીરજભાઈ સૂઈ જાય થાકીને તો ખિસ્સું પણ સૂઈ જાય. તો આવી રીતે ખિસ્સું હવે રોજ નીરજભાઈની સાથે રહેવા લાગ્યું. નીરજભાઈ હતું તમારું જેવું નાનું બાળક, તે જ્યારે પોતે સ્કૂલે જાય ભણવા માટે તો ખિસ્સું પણ તેની સાથે જાય છે અને રમવા માટે જાય તો એ પ્લેગ્રાઉન્ડમાં રમવા માટે પણ જાય છે અને થાકી પાકીને બંને સાથે સૂઈ પણ જાય. તો મજા આવીને બાળકો આપણે આ શેરીથી શર્ટ સુધી જે વાર્તા જોઈ તેમાં તમારા જેવા નાના એવા ખિસ્સાની વાર્તા કરેલી છે અને તે શેરીમાં જે રસ્તા પર પડેલું હતું ત્યાંથી માંડીને નીરજભાઈના શર્ટ પર પહોંચ્યું તે સુંદર મજાનું અહીં વર્ણન કર્યું છે.
અને આ વર્ણન કરનાર એટલે કે વાર્તા લખનાર છે રમેશ પારેખ. વાર્તા લખનાર કોણ છે? લેખક રમેશ પારેખ. હવે આ વાર્તા તો આપણે શીખી ગયા, ત્યારબાદ તમને નીચે કેટલાક સવાલો પૂછ્યા છે એટલે કે વાતચીત. તો એમાં સૌ પ્રથમ તમને એક સવાલ પૂછ્યો છે, વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ તમારે સેડ હોય એવું ફેસ દોરવાનું છે, એટલે કે સેડ ઇમોજીસ દોરવાનું. અને ક્યારે ક્યારે સારું લાગ્યું ત્યાં તમારે સ્માઇલ કરતું હોય એવું ઇમોજી દોરવાનું છે. તો આ વાર્તા આપણે જોઈ ને એમાં જે વાક્ય તમને ગમ્યું હોય ત્યાં તમારે એ પ્રકારનું અલગ અલગ ઇમોજી દોરવાનું છે. હવે ત્યારબાદ છે, વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા બે વાક્યો વાંચી સંભળાવો. હવે આખી વાર્તા આપણે શીખ્યા, એમાંથી તમને કઈ જે વાક્ય હતું તે ગમ્યું એ વાક્ય તમારે વાંચી સંભળાવવાના છે. તો ચાલો હું એક વાક્ય વાંચું જે મને ગમતું હતું. તો વાંચવાની શરૂઆત કરીએ. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી હું ચપટી વગાડતા છું કરી દઉં. આ એક વાક્ય થયું. હવે બીજું વાક્ય આપણે જોઈએ. બીજું વાક્ય છે, ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયું. આ બે વાક્ય છે એ આ વાર્તામાં મને ખૂબ જ ગમ્યા. તમને જે વાક્ય ગમ્યા હોય એ તમારે તે વાંચવાના છે. હવે ત્યાર પછીની આપણે વાતચીત જોઈએ. ત્યાર પછીની વાતચીતમાં તમને આપ્યું છે કે તમને એક ખિસ્સાવાળું ફ્રોક અથવા તો શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું, કેમ? એ તમને પૂછ્યું છે કે તમારે તમે જે કપડાં પહેરો છો તો તેમાં તમને એક ખિસ્સું ગમે કે બે ખિસ્સું ગમે કે વધારે ખિસ્સા ગમે. તો તમને તમારી રીતે બાળકો તમારે ઉત્તર આપવાનો છે કે તમને એક ખિસ્સાવાળું ગમતું હોય તો તમારે એમ કહેવાનું છે કે મને એક ખિસ્સાવાળું જે શર્ટ છે કે ફ્રોક છે તે ગમે. હવે આગળનું આપણે જોઈએ કે શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં શું મૂકી શકાય. તો શર્ટના ખિસ્સામાં આપણે શું મૂકી શકીએ? તો બાળકો, શર્ટના ખિસ્સામાં શું મૂકાય? શર્ટના ખિસ્સામાં આપણે કોઈ આપણી પાસે પરચુરણ હોય એટલે કે સિક્કા હોય તે આપણે મૂકી શકીએ છીએ. અને પેન્ટના ખિસ્સામાં થોડી મોટી વસ્તુ આપણે મૂકી શકીએ, કારણ પેન્ટના ખિસ્સામાં જેમ કે ફોન મૂકી શકીએ, પર્સ મૂકી શકીએ. તે ઉપરાંત પણ આપણી પાસે કોઈ મોટું કંઈ કાગળ કે એવું હોય એ પણ આપણે વાળીને પેન્ટના ખિસ્સામાં મૂકી શકીએ છીએ. ત્યાર પછીનો તમને પ્રશ્ન આપ્યો છે કે મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે. હવે આ સવાલનો જવાબ તો તમારી સિવાય કોણ આપી શકે? કે મોટા માણસો હોય એટલે કે તમારી કરતાં મોટી ઉંમરના, એ તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે. હવે બાળકો સાથે ક્યારેક કોઈ જે વડીલો છે એ તમને ક્યારેક ખીજવાતા હશે, ગુસ્સો કરતા હશે, તો એ તમને કેવી રીતે વાત કરે તો તમને ગમે એ તમારે અહીં જણાવવાનું છે. તો ત્યારબાદનો તમને અહીં સવાલ આપ્યો છે કે મમ્મી પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડાં પર ખિસ્સું નથી હોતું, કેમ? તો અહીં જવાબ આવશે કે મમ્મીના કપડાં પર ખિસ્સું હોતું નથી, કારણ કે મમ્મી સાડી પહેરે છે. તો મમ્મીના કપડાં પર ખિસ્સું હોતું નથી, પપ્પા અને ઘરના બીજા સભ્યોના જે કપડાં હોય છે તેમાં ખિસ્સું હોય છે. આવી રીતે તમારે તમારા મિત્રો સાથે વાતચીત કરવાની છે. અને છેલ્લું અહીં તમને સવાલ આપ્યો છે, આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી, તો પણ મજા કેમ આવે છે? હવે આ વાર્તામાં ખિસ્સાભાઈની વાર્તા કરવામાં આવી છે. તો ખિસ્સાભાઈ ક્યારે બોલે? નથી બોલતા, એ તો નિર્જીવ છે, ખિસ્સું ક્યારે બોલે નહીં. તો છતાં પણ આપણે આ વાર્તામાં મજા કેમ આવી? કારણ કે મજા એટલા માટે આવી કે ખિસ્સું છે એને તમારા જેવું નાનકડું બનાવ્યું છે, બચુકડું, અને તે ખુશખુશાલ. અને તમે જેમ નાની એવી વાતમાં તમે રિસાઈ જાઓ છો, નાની એવી વાતમાં તમે માની પણ જાઓ છો, એવી તમારા જેવા નાના એવા ખિસ્સાની વાત અહીં કરવામાં આવી છે. આથી આપણને ખૂબ જ મજા આવી. તો બાળકો, અહીં આપણે જે વાતચીતના પ્રશ્નો છે તે પણ પૂર્ણ થાય છે. આજે આપણે શું શીખ્યા? આજે આપણે વાર્તા શીખ્યા શેરીથી શર્ટ સુધી, અને આ વાર્તામાં આપણને ખૂબ જ મજા આવી. ત્યારબાદ આ વાર્તા પરથી તમને કેટલાક સવાલના જવાબ પણ આપ્યા હતા, એ વાતચીત કરી આપણે. અને હવે ત્યાર પછીનું છે, જૂથમાં કામ કરો અને અભિનય સાથે બોલો. તો બાળકો, એ આપણે આગળના વિડીયોમાં શીખીશું. આજનું આપણે જે વાતચીત છે ત્યાં સુધી આપણું અહીં કામ પૂર્ણ થાય છે. તમારે આ વાતચીત છે તે તમારા મિત્રો સાથે કરવાની છે.